હવે જોઈએ દાખલા નંબર 17. દાખલા નંબર 16 છે એમાં તમને આકૃતિ આપેલી છે, જે આપણે સ્વાધ્યાય 10.1માં જેવી રીતે પરિમિતિ શોધી તેમજ શોધવાની છે. તો દાખલા નંબર 17 છે એમાં તમને કીધેલું છે કે અવનીત 9 ચોરસ ટાઇલ્સ ખરીદે છે, જે દરેકની બાજુની લંબાઈ 1/3 મીટર છે. તે ટુકડાઓને ચોરસ આકારે ગોઠવે છે. ભાઈ આ ભાઈ છે એ ટાઇલ્સ લાવે છે, પરંતુ હવે આમાં ધ્યાન એમ રાખવાનું છે, ચોરસ છે તો એક બાજુની લંબાઈ બધી બાજુની લંબાઈ થશે, પરંતુ લંબાઈ કેમ આપી છે 1/3 મીટર. અત્યાર સુધી તમે જે સંખ્યામાં ગણતા પરિમિતિ કે ક્ષેત્રફળ કોઈ પણ તે પૂર્ણ સંખ્યામાં હતું કે ભાઈ 35-30 એવી રીતે આપેલું હતું. આમાં કેવું આપી છે લંબાઈ, તો કે 1/3 આપેલી છે. તો હવે આ લંબાઈ કેવી રીતે શોધવી એ શીખીએ. તો પહેલો જોઈએ, તમને પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી જ છે તે જ આકૃતિ અહીંયા છે. તો આ ગોઠવણી એને ગોઠવી છે. તો હવે આ જે લંબાઈ છે એની 1/3, આની લંબાઈ 1/3, આની લંબાઈ 1/3 એમ થશે. તો દરેક બાજુની લંબાઈ કેટલી છે, તો કે 1/3 મીટર. તો હવે કઈ રીતે શોધવાની, તો ચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીશું. ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, તો 4. હવે અહીંયા સવાલ એમ થાય કે આપણે લંબાઈ કઈ લઈએ, તો લંબાઈ આપણે કેવી રીતે લેશું. લંબાઈ કોઈ પણ આપણે આ એક બાજુની લઈ લઈએ, બરાબર. તો આ 1/3, આ 1/3, આ 1/3 આનો સરવાળો કરી નાખીએ તો આપણને એક બાજુની લંબાઈ મળી ગઈ. ચોરસ છે એટલે બધી બાજુની લંબાઈ કેવી હોય, સરખી. તો હવે આપણે લંબાઈ શોધવી હોય તો 1/3 વત્તા 1/3 વત્તા 1/3 આવી રીતે કરવું પડે, કેમ કે આ બાજુની લંબાઈ જ લેવાની છે. આ બાજુની લંબાઈ જે આવે એ આ ત્રણેય બાજુની થશે. તો 1/3 વત્તા 1/3 વત્તા 1/3 1 1 1 એટલે 3. હવે અહીંયા છેદ છે એ સરખા છે, એટલે સરવાળો હોય, આપણે પૂર્ણાંકના સરવાળા જોઈ ગયા, એટલે એક બાજુની લંબાઈ કેટલી થશે, 3/3. આ 3/3 એટલે 4 ગુણ્યા 3/2. હવે 2 1 2 અને 2 2 4, આ 2 2 છે એ કેન્સલ થઈ જશે, એટલે 2 3 6 મીટર. હવે જે આપણને આ ચોરસ આપેલું હતું આકૃતિમાં તેની પરિમિતિ કેટલી થાય, તો કે 6 મીટર. ફરીથી જોઈએ, આપણને એક ચોરસની લંબાઈ કેટલી આપી છે, એક બાજુનું માપ, તો કે 1/3. એવા કેટલા અહીંયા ગોઠવેલા છે, 3, એટલે આ ત્રણેયનો સરવાળો કરવો પડે આપણે આખી બાજુ શોધવી હોય તો. તો 1/3 વત્તા 1/3 વત્તા 1/3 એટલે 3/2. તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ, તો 4 આપણે સરવાળો કર્યો ત્યારે એક બાજુની લંબાઈ કેટલી મળી, 3/2, એટલે 3/2. હવે 4 ગુણ્યા 3/2, તો 2 2 4 એમ સીધી રીતે ઉડાડો તો પણ ચાલે છેદ, અને 2 1 2 અને 2 2 4 એવી રીતે 2 2 કેન્સલ કરો તો પણ ચાલે. વધ્યું શું, તો કે 2 અને 3 2 3 6. આની પછીનો જે બી દાખલો આપેલો છે એ પણ આની જેમ જ છે, એમાં પણ 1/3 લેવાનું છે, અને એ બધાનું શું કરવાનું છે, સરવાળો કરી અને આપણે પરિમિતિ શોધવાની છે. તો એ તમારે જાતે પાકી બુકમાં લખવાનું છે. ધોરણ 6 વિષય ગણિત પાઠ 10. ગયા ભાગમાં આપણે સ્વાધ્યાય 10.1 પૂર્ણ કર્યો, જેમાં તમને અમુક દાખલા છે એ જાતે ગણવાના આપેલા હતા. આજે આપણે સ્વાધ્યાય 10.2થી શરૂઆત કરીશું. સ્વાધ્યાય 10.2 છે એ સાવ સરળ અને સહેલો છે, જેમાં તમને પાઠ્યપુસ્તકના પાના નંબર 216 પર આકૃતિ આપેલી છે. આકૃતિ આપેલી છે તેના પરથી તમારે પરિમિતિ અથવા ક્ષેત્રફળ જે તમને કીધું છે એ તમારે શોધવાનું છે. તો હવે એમાં 10.2માં પહેલું તમને પ્રશ્ન આપેલો છે કે આકૃતિ આપેલી છે તેનામાં ક્ષેત્રફળ શોધવાનું છે. તો ભાઈ ક્ષેત્રફળ કોને કહેવાય એ આપણે સમજી લીધું પ્રસ્તાવના મતે, કે ભાઈ જો ફરતી બોર્ડરની વાત થાય, આ જે ફરતી બોર્ડર છે એને પરિમિતિ કહેવાય, ને જે અંદરનો ભાગ છે એને શું કહેવાય, ક્ષેત્રફળ. તો હવે આપણે પહેલા દાખલાથી એટલે કે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીશું. હવે આપણે આમાં શું કરવાનું છે,
તો કે ભાઈ ક્ષેત્રફળ કીધું છે તો ક્ષેત્રફળમાં અંદરનો ભાગ ગણવાનો આવે. તો અંદરનો ભાગ ગણવાનો હોય તો કેવી રીતે ગણીએ કે ભાઈ આ બોર્ડર તો આપણને આપેલી છે એટલે પરિમિતિ, એની અંદર કેટલા ચોરસ આવેલા છે. તો પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 એની સંખ્યા કેટલી થઈ? 9. અને આ ચોરસ છે એ કેટલાનું છે? તો કે એક ચોરસ આ છે એ એક ચોરસ ગણવાનું છે. એક ચોરસ બરાબર આપણે 1 લેશું. તો પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 9 થઈ. તો પૂર્ણ આવૃત ચોરસનું ક્ષેત્રફળ. હવે આપણે ક્ષેત્રફળનું સૂત્ર ખબર છે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો આપણને લંબાઈ આપેલી છે પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા ગુણ્યા જે ચોરસનું ક્ષેત્રફળ છે એ. તો કેટલું આવશે? 9 ચોરસ 1. ફરીથી જોઈએ આમાં શું જોવાનું છે? તો કે પૂર્ણ આવૃત જે ચોરસ છે એ લેવાના છે. તો કે એની સંખ્યા કેટલી છે? 9. એક ચોરસ બરાબર શું લેવાનું છે? તો કે 1 ચોરસ 1. તો 9 × 1 = 9 ચોરસ 1. હવે બી જોઈએ. તો બીમાં પણ જેમ પહેલો દાખલો ગણ્યો તેવી રીતે ગણવાનું છે. પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા એ લઈએ તો કે 1, 2, 3, 4 અને 5 પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 5. અને એક ચોરસ બરાબર કેટલું લેવાનું છે? તો કે 1 × 1 ચોરસ 1. તો 5 × 5 = 5 ચોરસ 1. હવે જોઈએ આપણે એની પછીનો સી. સીમાં થોડુંક અલગ છે. એમાં અમુક ચોરસ છે એ અડધા આપેલા છે અને અમુક છે ચોરસ એ પૂર્ણ છે. તો પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા પૂર્ણ આવૃત ચોરસ કેટલા થશે? તો કે આ એક છે એ આખું છે, આ છે એ આખું છે. પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 2. હવે અર્ધ આવૃત એટલે કે અડધા હોય એ તો કે અડધું કયું છે? એક આ છે, એક આ, આ અને આ એટલે 1, 2, 3 અને 4. હવે આપણને એમ કીધું છે ક્ષેત્રફળ શોધવાનું છે. તો પૂર્ણ છે એમાં તો બરાબર આપણે એક જ લેવાનું છે, એક ચોરસ એક. હવે અડધા છે એની સંખ્યા એની સાથે ગુણવાની છે. તો આપણે જોઈએ તો પહેલાં પૂર્ણની લઈએ તો 2. આખું પૂર્ણ લઈએ તો એના ગુણાકાર શેની સાથે કરવાનો છે? તો કે 1 ચોરસ 1 વત્તા ક્ષેત્રફળ શોધવાનું છે એટલે અંદરની જેટલા ચોરસ છે એ બધાનો સરવાળો આવવો જોઈએ એટલે વત્તા આ અર્ધાવરી ચોરસની સંખ્યા 4. તો આની આખું જ્યારે પૂર્ણ ચોરસ હતું પૂર્ણ ત્યારે 1 લેતા હતા તો અડધું છે તો 1/3 કરવું પડે કેમ કે 1નું અડધું શું થાય? 1/3 ચોરસ 1. તો 2 × 1 = 2 વત્તા 2 × 2 = 4 એટલે અહીંયા આવશે 2 ચોરસ 1. હવે 2 + 2 = 4 ચોરસ 1. હવે તમને જ્યારે આવી આકૃતિ આપી હોય ત્યારે તમારે સૌ પ્રથમ શું કરવાનું? તો કે પૂર્ણ ચોરસ કેટલા છે અને અર્ધ ચોરસ કેટલા છે એ બંનેની ગણતરી કરવાની. તો પૂર્ણ 2 હતા અને અર્ધ આવરી ચોરસ કેટલા હતા? 4. તો પૂર્ણ હતા એની સાથે તો આપણે 1 એકમ ગુણતા હતા તો કે 2 × 1 ચોરસ 1 વત્તા અર્ધાવરી થતા એની સંખ્યા કેટલી હતી? 4. તો 1ના અડધા કેમ લખાય? તો કે 1/2. તો ચોરસ એકમ તો 2 × 1 = 2 વત્તા આ 2 × 2 = 4 એટલે 2 ચોરસ 1. 2 + 2 = 4 ચોરસ 1. હવે જોઈએ ડી. ડી છે એમાં એક પણ અર્ધ આવૃત ચોરસ આપેલું નથી, પૂર્ણ આવૃત ચોરસ જ છે. તો હવે એની સંખ્યા ગણી લઈએ
તો સંખ્યા ગણીએ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આપણે લખીએ પૂર્ણ આવૃત ચોરસની સંખ્યા 8. તો હવે પૂર્ણ આવૃત ચોરસનું ક્ષેત્રફળ આઠ સંખ્યા થઈ અને એક બાજુની લંબાઈ કેટલી આપેલી છે તો કે 1. આઠ એકા 8 ચોરસ 1. આની પછી તમને ઈ એફ બીજા આકૃતિવાળા દાખલા આપેલા છે જે તમારે જાતે પહેલાં રફ બુકમાં પ્રયત્ન કરવાનો છે અને પછી પાકી બુકમાં લખવાનો છે.